નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજે આઈટીઆઈમાં ચાલતા વાયરમેન્ટેડ અંતર્ગત પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ વિશે માર્ગદર્શન સ આપીશ સૌપ્રથમ વાયરિંગ એટલે શું વાયરિંગ એટલે કે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ સર્કિટ ઇલેક્ટ્રિકલ સર્કિટ આપણી આઈએસઆઈ રેગ્યુલેશનને ધ્યાનમાં લઈ જે તે ઇલેક્ટ્રિકલ એસેસરીસ સાથે કંટ્રોલિંગ એસેસરીસ સાથે એને સિસ્ટમેટિક રીતે જોડવાની જોડવાની જે જોડાણ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે વાયરિંગ આપણે જે આજે જે વાયરિંગ જોવાના છે પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ વિશે જોવાના છે હવે પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ અંદર આપણે જે ડેફિનેશન જે અગાઉની ડેફિનેશનમાં આપણે વાત કરી કે સિસ્ટમેટિક રીતે જોડાણ કરવામાં આવે ને એને વાયરિંગ કહેવામાં આવે છે આ વાયરિંગમાં જે વાયરના સપોર્ટ માટે જે વાહકો છે એ વાહકના સપોર્ટ માટે આપણે આની અંદર પીવીસી પાઇપ વાપરવાની હોવાથી એટલે એને પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ તરીકે જ ઓળખવામાં આવશે આ વાયરિંગમાં જે વાયરના સપોર્ટ માટે પીવીસી પાઇપ વપરાતી હોવાથી તેને પીવીસી વાયરિંગ કહેવામાં આવે છે અને એ બે પ્રકારમાં કરવામાં આવે છે આપણે જે વાયરિંગ કરીએ છીએ એમાં બે પ્રકાર વાયરિંગ કરીએ છીએ એક તો સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ અને કન્સીલ કોન્ડ્યુટ વાયરિંગ સરફેસ કોન્ડ્યુટ વાયરિંગની વાત કરીએ તો એ કોઈપણ દિવાલ ઉપર દિવાલની બહારની સપાટી ઉપર આપણે વાયરને આપણે પાઇપને ફિટિંગ કરીને વાયરને દોડાવવામાં આવે છે એટલે એને સરફેસ કોન્ડ્યુટ ફાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે બીજું છે આપણે કન્સિલ કોન્ડ્યુટ ફાયરિંગ કન્સીલ કોન્ડ્યુટ વાયરિંગ એટલે કે દેખાઈ શકે એવું નહીં એટલે કે દિવાલની અંદરથી આપણે પ્લાસ્ટરિંગ પહેલાં એને કરીને એના ઉપર પ્લાસ્ટર કરી દેવામાં એટલે કે એની અંદરથી આપણને પાઇપ દેખાશે નહીં દિવાલની બહારની સપાટી પર આપણને પાઇપ દેખાશે નહીં એટલે એને કન્સીલ વાયરિંગ કહેવામાં આવે છે અથવા છુપું વાયરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે વાયરિંગ મટીરિયલ્સ વાયરિંગ મટીરિયલ્સની અંદર આ વાયરિંગની અંદર ત્રણ પ્રકારની મુખ્ય મટીરિયલ્સ આવે છે પીવીસી પાઇપ આવે છે પીવીસી એસેસરીઝો બધી આવે છે અને ત્રીજો આવે છે વાયરો અને ચોથું આવે છે જનરલ એસેસરીઝ આવે છે હવે પીવીસી પાઇપની આપણે વાત કરીએ તો પીવીસી પાઇપ પોલીવિનાઇલ ક્લોરાઇડ અથવા હાઈ ડેન્સિટીમાંથી પોલીથ્રીન એચડીપીમાંથી બનાવવામાં આવે છે એમાં પણ લાઇટ ગેઝ હેવી ગેજ પણ પાઇપ આપણને મળી શકે છે આ આપણે પીવીસી પાઇપ છે અને એ આપણને માર્કેટની અંદર અલગ અલગ સાઇઝમાં આપણને મળી શકે છે દાખલા તરીકે આ એની સાઇઝો છે આપણી સોળ એમ એમથી લઈને ઓગણીસ એમ એમ પચીસ એમ એમ બત્રીસ એમ એમ mm એમએમ પચાસ એમએમ સુધીની આપણને માર્કેટની અંદર મળી શકે છે જનરલી આપણા હાઉસ વાયરિંગની વાત કરીએ તો સોળ ઓગણીસ એમ એમ એમએમ સુધી આપણને પ્રિફેર કરીએ છીએ કે ઘણો ઉપયોગ કરવામાં આવે છે આ વાયરની સાઇઝો બતાવેલી છે વન એમ એમ લઈને વન પોઈન્ટ ફાઇવ એમએમ સ્ક્વેર ટુ ફાઇવ એમએમ ફોર એમએમ સ્ક્વેર સુધીના જે આપણા ઇલેક્ટ્રિકલ વાયરિંગની અંદર આપણે આટલા પ્રકારના જે વાયરો વાપરીએ છીએ અને એ વાયરો કયા પાઇપમાંથી કેટલી સંખ્યામાંથી દોડાવવામાં આવે છે એ આપણે કોષ્ટકમાં બતાવવામાં આવેલું છે હવે વન એમ એમ સ્ક્વેરના જો વાયરો હશે અને આપણે સોળ એમ એમની જો પાઇપ પસંદ કરેલી હશે તો એ પાઇપમાંથી વધારેમાં વધારે આપણે પાંચ વાયર દોડાવી શકીએ છીએ એ જ પ્રમાણે ઓગણીસ એમ એમની જો પાઇપ હશે પીવીસી પાઇપ હશે કોન્ડ્યુટ હશે તો એમાંથી પણ આપણે વન એમ એમ સ્ક્વેરના આપણે સાત વાયર દોડાવી શકીએ છીએ પચીસ એમ એમની જો તમારી પાઇપ હશે એકની પાઇપ હશે તો એની અંદરથી વન એમએમ સ્કવેરના તેર વાયરો આપણે દોડાવી શકીએ છીએ બત્રીસ એમ નો જો પાઇપ હશે તો એની અંદરથી વીસ વાયરો આપણે પસાર કરાવી શકીએ છીએ એ જ પ્રમાણે વન પોઈન્ટ ફાઇવ એમએમ સ્કવેરનો જો વાયર લેવામાં આવશે તો એમાં પણ આપણે સોળ સત ઓગણીસ પચીસ અને બત્રીસની અંદર ચાર છ દસ અને ચૌદ વાયરો આપણે પસાર કરાવી શકીએ છીએ એ જ પ્રમાણે ટુ પોઈન્ટ ફાઇવ એમએમ સ્ક્વેરનું જે વાયરો પણ છે એ પણ આપણે ત્રણ પાંચ દસ અને ચૌદ આપણે એની અંદરથી પસાર કરાવી શકીએ છીએ ફોર સ્ક્વેર એમ એમ વાયર હશે તો એમાંથી વધારેમાં વધારે આપણે બે વાયરો પસાર કરાવી શકીશું ઓગણીસ એમ એમની હશે તો એમાંથી ત્રણ વાયર પસાર કરાવી શકીશું અને એકની પાઇપ હશે તો એમાંથી આપણે છ વાયરો પસાર કરાવી શકીશું બત્રીસ એમ એમની હશે તો એમાંથી દસ વાયર પસાર કરાવી શકીશું અને આડત્રીસ એમ એમની હશે તો એમાંથી આપણે ચૌદ વાયરો પસાર કરાવી શકીશું આ પ્રમાણે બધા અલગ અલગ સાઇઝના જે વાયરો આપેલા છે એ પ્રમાણે જે તે કોષ્ટકમાં દર્શાવેલા છે આપણે એ બધા વાયરોનો આ કોષ્ટક સ્ટાન્ડર્ડ આપણે બનાવેલું છે ત્યાર પછી આપણે કોન્ડ્યુટ એસેસરીઝની વાત કરીએ તો કોન્ડ્યુટ એસેસરીઝ જે રીતે પીવીસી કેસિંગ કેપિંગની અંદર કેસિંગ કેપિંગ જ એસેસરીઝ લેવામાં આવે છે એ જ પ્રમાણે બેટન વાઇનિંગની હોય તો બેટન વાયરિંગને પણ અંડર વુડન કે એસેસરીઝ વાપરવામાં આવતી હતી એ જ પ્રમાણે આ કોન્ડ્યુટ પાઇપ એસેસરીઝ પીવીસી કોન્ડ્યુટ એસેસરીઝ હોય તો એની અંદરની પણ એડિશનલ બધી જે એસેસરીઝ હોય તે પીવીસીમાં જ લેવાની રહેશે તેમાં સૌ પ્રથમ આવશે કફલર એલ્બો અને બેન્ડ ટી જંકશન બોક્સ વનવે જંક્શન શેડલ હવે કપલર એટલે કે કપલિંગ કરવામાં આવે છે દાખલા તરીકે એક પાઇપ આવે છે એ પાઇપને આગળ લંબાવવા માટે વાયરિંગમાં આગળ લંબાવવા માટે બે પાઇપની વચ્ચે કપલર કપલિંગ કરવું પડે છે એટલે કે કોન્ડિટ પાઇપની લંબાઈ વધારવા માટે તે વપરાય છે કપલર એલ્બો અને બેન વાયરિંગમાં પાઇપને કાંટખૂણે વળાંક આપવા માટે વપરાય છે મોટા વળાંક માટે આપણે બેન્ડ વાપરીએ છીએ જેમ કે દિવાલમાંથી પાઇપ પસાર કરવા માટે બેન્ડ વપરાય છે જે વધારે હાફ રાઉન્ડ આપવાની જરૂર પડે ત્યાં આપણે બેન્ડ વાપરવામાં આવે છે અને ઇઝ ઇઝીલી આપણે જ્યાં નજીકમાં બેન્ડ આપવાનું ત્યાં આપણે એલ્બો વાપરી શકીએ છીએ આ આપણે એલ્બો બતાવવામાં આવેલો છે બરાબર બેન્ડ આના કરતાં થોડો મોટો બતાવવામાં આવે બતા આવે છે અને આ રીતે પાઇપની અંદર આપણે એલ્બો ફિટિંગ કરેલો બતાવવામાં આવેલો છે ટી સીધી લાઇનમાં ઉપર કે નીચે લઈ જવા માટે વપરાય છે વાહકને જ્યારે આપણે સીધી લાઇનમાં ઉપર કે નીચે લઈ જવા માટે ખાસ કરીને વપરાય છે એટલે કે એની સાથે પાઇપ આપણે દોડાવવા પડે અને આ રીતે આપણે પાઇપ સાથે ટીનું ફિટિંગ કરવામાં આવે છે જંક્શન બોક્સ કોન્ડ્રીટ પાઇપના વચ્ચે કે છેડે જ્યાં હોલ્ડિંગ એસેસરીઝ ફિટ કરવાની હોય તેમજ પાઇપને અલગ અલગ દિશામાં લઈ જવા માટે જંક્શન બોક્સ વપરાય છે જંક્શન બોક્સની અંદર અલગ અલગ પ્રકારના જંક્શન બોક્સ આવે છે દાખલા તરીકે આ વન વે જંક્શન બોક્સ છે અને ટુ વે જંક્શન બોક્સ કહેવામાં આવે છે અને થ્રી વે જંક્શન બોક્સ કહેવામાં આવે છે અને અને ફોર વે જંક્શન બોક્સ કહેવામાં આવે છે હવે આ જે એસેસરીઝની હું વાત કરી રહ્યો છે આ બધી એસેસરીઝ પાઇપની સાઇઝ પ્રમાણે અલગ અલગ સાઇઝની પણ અલગ અલગ એસેસરીઝ આપણે લેવી પડે જો અડધાનો પાઇપ હશે તો અડધાની એસેસરીઝ આપણે લેવી પડશે પોણાનો પાઇપ હશે તો પોણાની એસેસરીઝ લેવી પડે અને એકનો પાઇપ હશે તો એની અંદર પણ એકના પાઇપમાં જે ફિટિંગ થતી હોય તેવી જ એસેસરીઝ આપણે પસંદ કરવાની રહેશે હવે વન વે જંક્શન બોક્સ લાઇન પૂરી થતી હોય ત્યાં વન વે જંક્શન બોક્સ વપરાય છે વન વે જંક્શન બોક્સને આપણે દિવાલ ઉપર અહીંયા વચ્ચે હોલ પાડીને એને ફિટિંગ કરવામાં આવે છે આના ઉપર આપણે આ જે એસેસરીસ છે આના આપણે ઇન્સ્પેક્શન ટાઈપ પણ કહી શકીએ છીએ સોરી આ રીતે પાઇપમાં એને ફિટિંગ કરેલી હોય છે ટુ વે જંક્શન બોક્સ આગળ જતી લાઇનમાં વચ્ચે એસેસરીઝ લગાડ્યું હોય તો ટુ વે જંક્શન બોક્સ આપણે વપરાય છે આના ઉપર આપણે હોલ્ડિંગ એસેસરીઝ કોઈ પણ હોલ્ડર ફિટ આપણે કરી શકીએ છીએ ને ટુ વે જંક્શન બોક્સને આ રીતે આપણે સીધે સીધી લાઇન જાય છે અને એના ઉપર આપણે પોઈન્ટ પણ આપી દીધો છે હોલ્ડિંગ એસેસરીઝ માટે થ્રી વે જંક્શન બોક્સ લાઇન સળંગ આગળ જતી હોય અને તેમાંથી ટેપિંગના રૂપે લાઇનને કાઠ ખૂણે આગળ જ જવી હોય ત્યારે થ્રી વે જંક્શન બોક્સ આપણે વપરાય છે એટલે કે દાખલા તરીકે વચ્ચેથી બ્રાન્ચિસ આપવાની જરૂર પડે તો ત્યાં આપણે થ્રી વે જંક્શન બોક્સનો ઉપયોગ કરવો પડે છે આને થ્રી વે જંક્શન બોક્સ કહેવામાં આવે છે અને આ રીતે લાઇન ઉપર ફિટ કરવામાં આવે છે પાઇપમાં વે જંક્શન બોક્સ લાઇનની ત્રણેય બાજુ કાટખૂણે અન્ય લાઇન લઈ જવા માટે ફોરવે જંક્શન બોક્સ આપણે વાપરવામાં આવે છે અને આ રીતે પાઇપની અંદર ચારે બાજુથી ફિટિંગ કરવામાં આવે છે શેડલ કોન્ડ્યુટને દિવાલ સાથે પકડી રાખવા માટે લોખંડના પતરામાંથી બનાવેલ ક્લેમ્પને શેડલ કહેવામાં આવે છે શેડલ સિંગલ પીસમાં હોય છે જેના સી આકારના ભાગમાં પાઇપ ફિટ થાય છે એકચ્યુઅલી શેડલ પતરામાંથી પણ તૈયાર થાય જીઆઈ શેડલ પણ આવે છે આ આજે પીવીસી પાઇપ જે આવે છે કોન્ડ્યુટ એની અંદર આપણે જીઆઈ સેડલનો પણ ઉપયોગ કરી શકે પણ શેડલ એકચ્યુઅલી પીવીસી શેડલ હંમેશા બે પ્રકારમાં મળે છે એક તો હોસ્પિટલ ટાઈપ સેડલ કહેવામાં આવે છે આ આપણું જે સેડલ છે એ આપણે હોસ્પિટલ ટાઈપનું સેડલ છે એમાં બેઝ અને ઉપરનો જે ચેનલ આકાર છે સી આકારનો ચેનલ એ બે ભાગમાં પણ મળે છે અને ત્રીજો બીજું જ આપણે સેડલ આવે છે એને પ્રેસ ટાઈપ સેડલ અથવા હુક ટાઈપ સેડલ કહેવામાં આવે છે એ હુક ટાઈપ સેડલ સિંગલ પીસમાં આવે છે અને એ સીધે સીધું એને દિવાલ ઉપર ફિટ કરી દેવામાં આવે છે અને એના ઉપર આપણે પાઇપને થોડું પ્રેસિંગ કરી એટલે ઓટોમેટિકલી એની અંદર ફિટ થઈ જાય છે અને આ હોસ્પિટલ ટાઈપ સેડલ છે આ આપણે હૉસ્પિટલ ટાઇપ સેડલની અંદર તમે જોયું હશે તો અહીંયા નીચે બેઝને આપણે દિવાલ સાથે ફિટ કરી દેવામાં આવે છે અને ઉપરનો ટોપ ભાગને આપણે જે સી ચેનલ છે આપણે આખી જે ક્લેમ્પ છે આખો સી આકારનો એ ક્લેમ્પને ઉપરથી બે સ્ક્રૂની મદદથી ફિટ કરી દેવામાં આવે છે પાઇપને ત્રીજું વસ્તુ આવે છે વાયર વાયરિંગ કરવા માટે મેઇન વસ્તુ આપણે આવે છે વાયર પીવીસી ઇન્સ્યુલેટેડ અથવા પીવીસી ઇન્સુલેટેડ એફઆર એલ્યુમિનિયમ કે કોપર કન્ડક્ટર મલ્ટી મલ્ટિસ્ટાન્ડર્ડ ફ્લેક્સિબલ વાયર જ વપરાય છે અત્યારે હાલના સંજોગોમાં જોઈએ જોવા જઈએ તો આપણે પીવીસી વાયરનો જ આપણે યુઝ કરીએ છીએ એમાં એલ્યુમિનિયમ અથવા કોપર કન્ડક્ટર પણ તમે યુઝ કરી શકો છો વન એમએમ સ્ક્વેરથી લઈને ટુ પોઈન્ટ ફાઇવ એમએમ સ્ક્વેરથી લઈને ફોર સ્કવેર એમએમ સુધી આપણે વાયર પસાર કરાવી શકીએ છીએ વાયરિંગ કરવાની રીત હવે વાયરિંગ કરવાની રીતમાં સૌપ્રથમ આપણે લેઆઉટ પ્લાન તૈયાર કરવો જરૂરી છે લેઆઉટ પ્લાન તૈયાર કરીશું એના પરથી આપણે કઈ કઈ આપણે રો મટીરિયલ લેવાનું રહેશે એટલે કે કઈ કઈ કંટ્રોલિંગ એસેસરીઝ કેટલી જોઈશે કેટલી એની અંદર પાઇપની જરૂર પડશે કેટલી પીવીસી એસેસરીઝની જરૂર પડશે કેટલા આપણે આપણે હોલ્ડિંગ એસેસરીઝની જરૂર પડશે અને કેટલા આપણે વાયરો કેટલા મીટર વાયર ડોળાવવાનો હશે તો એ આપણે લે આઉટ પ્લાન બનાવેલો હશે તો એના પરથી જ આપણે વાયરિંગનું પ્લાનિંગ પણ કરી શકીએ છીએ હવે વાયરિંગ કરવાની રીતમાં સૌપ્રથમ તો પહેલાં આપણે લાઇન ડોરી ઘડીની અંદર લગાવીને આપણે સીધે સીધે જ્યાં જે આઉટ પ્લાન મુજબ આપણે જે દિવાલ ઉપર માર્કિંગ કરવાનું છે ત્યાં લાઇન ડોરીની મદદથી આપણે પહેલાં તો માર્કિંગ કરવાની જરૂર પડશે માર્કિંગ કર્યા પછી એના યોગ્ય માપ પ્રમાણે યોગ્ય અંતરે એટલે કે દોઢથી બે ફૂટના સરખા સરખા અંતરે તમારે ડ્રીલ મશીનની મદદથી ડ્રીલિંગ કરવાનું રહેશે ડ્રીલિંગ કર્યા પછી એની અંદર આપણે રાઉલ પ્લગ અથવા લાકડામાંથી તૈયાર કરેલી ગટ્ટી પણ આપણે એની અંદર લગાવી શકીએ આ ગટ આ રીતે કરવાથી એટલા માટે કે જે આપણે સેડલના ભેઝ આપણે લગાવવાના છે પાઇપ ફિટ કરવા માટે જે આપણા સેડલો છે એ સેડલના જે બેઝ હશે અથવા હોક ટાઈપ સિંગલ પીસ સેડલ હશે તો એને ફિટિંગ કરવા માટે સ્ક્રૂની મદદથી જ્યારે ફિટિંગ કરીશું તો એનાથી એ ફિટિંગની મજબૂતાઈ વધારે રહેશે જો આપણે આ રીતે ગટ્ટી નહીં લગાવીશું તો સીધે સીધા એની મજબૂતાઈ રહેશે એની પકડ રહેશે નહીં એટલે નીકળી જશે એટલા માટે આપણે ગટ્ટી લગાવવી જરૂરી રહે છે એ દરમિયાન આપણા સેડલના બેઝ જો લગાવી દીધા હોય તો તમારે એક સાઈડથી જો હોસ્પિટલ ટાઇપના આમાં આપણા હોસ્પિટલ ટાઇપના સેડલો બતાવવાના છે તો હોસ્પિટલ સેડલો તમારે એક સાઈડથી તમારે બેઝ સાથે સ્ક્રુની મદદથી ફિટિંગ કરતા જવાનું રહેશે લૂઝ ફિટ કરવાનું છે કમ્પ્લીટલી ટાઇટ કરવાના રહેતા નથી અને એ લૂઝ ટાઇટ કર્યા પછી તમારે પાઇપને પીવીસી કોન્ડ્યુટ પાઇપને સાથે ફિટિંગ કરતા જવાનું છે એ પાઇપને ફિટિંગ કરતાં ફિટિંગ કર્યા પછી એની અંદરથી આપણે વાયરો પણ દોડાવવાની જરૂરિયાત ઊભી થાય છે હમણાં વાયરો ત્રણ પ્રકારના દોડાવવામાં આવે છે હવે તમે જો સેડલની અંદર જો પાઇપ ફિટ કર્યા હોક ટાઈપના સેડલ હશે તો એમાં સીધે સીધા તમારે સેડલો ફિટ જ કરી દેવાના રહેશે પ્રેસ ટાઈપના જે સેડલ કહેવામાં આવે છે એને એને સીધે સીધા તમારે માર્કિંગ મુજબ જ્યાં જ્યાં આપણે ડીલિંગ કરેલા છે ત્યાં યોગ્ય અંતરે આપણે સ્ક્રૂની મદદથી વુડન સ્ક્રૂની મદદથી એને ફિટ કરી દો જો હોસ્પિટલ ટાઈપના સેડલ હશે તો તમારે બેઝ લગાવવા પડશે પહેલાં સૌથી પહેલાં બેઝ આપણે લગાવવા પડશે બીજો પણ રસ્તો છે કે આમાં જીઆઈ સેડલ પણ તમે લગાવી શકો છો જીઆઈ સેડલ પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો એટલે હોસ્પિટલ ટાઈપના જો સેડલ હશે તો એના બેઝ લગાવ્યા પછી એના ઉપર તમારે એની જે સી ચેનલ છે એનો ક્લેમ્પ છે તેને આપણે એક સાઈડથી ફિટ કર્યા પછી લૂઝ ટાઇટ કર્યા પછી એને પાઇપ લગાવ્યા પછી બીજી સાઇડ પણ તમારે ફિટિંગ કરી દેવાનું રહેશે હવે આમાં જે વાયર દોડાવવાના છે પીવીસી વાયરિંગમાંથી આપણે પીવીસી કોનેક્ટ વાયરિંગમાંથી જે વાયર દોડાવવાની સિસ્ટમ છે ને એમાં ત્રણ પ્રકારની સિસ્ટમે વાયર દોડાવવામાં આવે છે એક તો ફિટિંગ થ્રુ સિસ્ટમ કહેવામાં આવે છે બીજી સિસ્ટમ છે ડ્રો ઇન સિસ્ટમ કહેવામાં આવે છે અને ત્રીજી સિસ્ટમ છે આપણી પુશિંગ સિસ્ટમ આવે છે હવે આપણે પહેલી વાત કરીએ કે ફિટિંગ થ્રુ સિસ્ટમ શું કહેવા માંગે છે તો ફિટિંગ થ્રુ સિસ્ટમની અંદર એવું છે કે જે રીતે તમે પાઇપ ફિટ કરતા જાઓ છો શડલની અંદર પાઇપ ફિટિંગ કરતા જાઓ તેની સાથે સાથે તમારે વાયર પણ પસાર કરાવતા જવું પડે કોન્ગ્રીટ પાઇપમાંથી અને જ્યાં જ્યાં જંક્શન આવતા હોય ત્યાં તમારે જંક્શન ઉપર વાયરો કાઢી નાખવાના હોય હોલ્ડિંગ એસેસરીઝ માટેના જે વાયરો આવતા હોય તેને આપણે બહાર કાઢી નાખવાના અને આગળ આપણે સર્કિટને આગળ દોડાવતા જવું આ છે આપણે ફિટિંગ થ્રુ સિસ્ટમ બીજી સિસ્ટમ છે ટ્રો ઇન સિસ્ટમ ટ્રો ઇન સિસ્ટમમાં કેવું કામ છે કે જ્યારે કમ્પ્લીટલી પાઇપને ફિટિંગ કરી દેવામાં આવે છે ફિટિંગ કર્યા પછી એની અંદરથી આપણે એક ફીસ વાયર નાખવામાં આવે છે ખુલ્લો વાયર આવે છે જીઆઈનો ટાર પહેલેથી પસાર કરાવી દેવામાં આવે છે અને પસાર કરાવ્યા પછી એ વાયરમાંથી છેડા ઉપર જે વાયરનો ટોપનો જે છેડો આપણે પસાર કરાવી દઈએ પાઇપમાંથી અને છેલ્લો જે છેડો રહી જાય તેમાંથી આપણે જેટલા વાયરો દોડાવવાના છે તે વાયરનું ઇન્સ્યુલેશન કર્યા પછી એના પર ટ્વિસ્ટિંગ માર્યા પછી એના પર પીવીસી ટેપ લગાવ્યા લગાવી દેવાનું જ્યાં ટ્વિસ્ટિંગ કરો છો ત્યાં તમારે પીવીસી ટેપ પણ લગાવવાની રહે છે અને એ વાયરને ખેંચી લેવાનું એટલે આને ડ્રો ઇન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજી સિસ્ટમ છે પુસિંગ સિસ્ટમ પુસિંગ સિસ્ટમ બહુ ખાસ વ્યવહારમાં અત્યારે ઉપયોગ કરતા નથી એમાં એ વાયરને ઢક્કો મારીને પસાર કરાવવાનો રહે છે એટલે કે તમારે સ્પ્રિંગ ટાઈપનો જીઆઈ ટાર લેવામાં આવે છે પુશિંગ કરી કરીને એને આપણે ઓછા જ્યાં બેન્ડનો ઉપયોગ ઓછો થયેલો હોય તો એવી જગ્યાએ સીધે સીધા જ્યાં વાયરો કાઢવાનો હોય તો એવી જગ્યાએ પુસિંગ સિસ્ટમથી પણ વાયરને આપણે કાઢી શકીએ છીએ હવે આ પ્રમાણે આપણે જે વાયરો જે સિસ્ટમ પ્રમાણે આપણે જે વાયરો ખેંચ્યા એ વાયરોની સાથે આપણે સ્વિચ બોર્ડ પણ ફિટ કરવાની જરૂર પડશે એટલે કે કંટ્રોલિંગ એસેસરીઝ માટેના બોર્ડ આપણે ફિટ કરવા પડશે હવે સિંગલ સ્વિચ લગાવવાની હોય છે તો આપણે સિંગલ પીવીસી વનવે વે ગેંગ બોક્સ લગાવી શકો છો અથવા તમે કોઈ મોટું સ્વિચ બોર્ડ પણ લગાવી શકો છો પીવીસી હોય વુડન વુડન બ્લોક પણ લગાવી આપણે વુડન બોર્ડ પણ તમે ફિટ કરી શકો છો અને એ બોર્ડની અંદર અથવા એ ગેંગ બોક્સની અંદર બધા વાયરો પસાર લાવ્યા પછી એ વાયરો જે છેડા કાઢેલા છે એ વાયરની અંદર જે તે સ્વિચની અંદર આપણે કંટ્રોલિંગ એસેસરીઝ જેટલી એસેસરીઝ છે એની અંદર આપણે કનેક્શન કરવાના રહેશે એ કનેક્શન કર્યા પછી જ્યાં જ્યાં આપણે જંક્શન બોક્સ લગાવ્યા છે એટલે કે લેમ્પ એના હોલ્ડિંગ એસેસરીઝ માટેના જે પોઈન્ટો લગાવ્યા પોઈન્ટો ઉપર આપણે હોલ્ડર ફિટ કરવામાં આવશે હોલ્ડર ફિટ કરવા પહેલાં આપણે જે વાયરો બહાર કરેલા છે એ હોલ્ડરના ટર્મિનલની અંદર કનેક્શન આપી ટાઈટ કર્યા પછી જ આપણે જંક્શનની અંદર આપણે હોલ્ડર ફિટ કરવાના રહેશે જે અમુક જગ્યા પર આપણે ફેન પોઈન્ટ હશે તો ત્યાં તમારે સિલિંગ રોઝ લગાવવામાં આવશે તો સીલિંગ રોઝની અંદર કનેક્શન આપીને ફિટ કરવાના રહેશે આ જે આપણે વાત કરી તે સરફેસ કોન્ડ્રીટ વાયરિંગની વાત કરી છે જરૂરિયાત મુજબ વાયરિંગ પ્લાન નક્કી કરવું લેઆઉટ તૈયાર કરવો દિવાલ પર લેઆઉટ પ્લાન મુજબ માર્કિંગ કરવું દિવાલની માર્કિંગ લાઇન ઉપર સાઈઠ સેન્ટીમીટર જેટલા સમાન અંતરે ડીલિંગ કરવું હવે લંબાઈ મુજબ પીવીસી પાઇપની જે કટિંગ કરી તેમાં વાયર પસાર કરવા અથવા પાઇપ ફિટ કરીને પણ તેમાંથી વાયર ખેંચવામાં આવે છે પીવીસી એસેસરીઝ ટી જંક્શન બોક્સ બેન્ડ વગેરેમાંથી વાયર પસાર કરી પાઇપ સાથે ફિટિંગ કરવું બધી એસેસરી પાઇપ સાથે બરાબર ફિટ કરી સેનલને ફિટ કરવું જંકશન બોક્સ પીવીસી બ્લોક વગેરે ફિટ કરવું તેમાંથી વાયર પસાર કરી લેમ્પ હોલ્ડર સિલિંગ રોઝ વગેરેના કનેક્શન કરી ફિટ કરવું અંતમાં સ્વિચ બોર્ડના કનેક્શન કરી ટેસ્ટિંગ કરવું ટેસ્ટિંગ કરતાં પહેલાં જ્યારે કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયા પછી ડાયરેક્ટ આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય આપીને ટેસ્ટિંગ કરવું ન જોઈએ જો વાયરિંગ મોટું હોય અને વાયરિંગને આપણે જ્યારે ટેસ્ટિંગ કરતાં પહેલાં આપણે મેગરની મદદથી એનું ખાસ કરીને ટેસ્ટિંગ કરવું જોઈએ મેગરથી મદદથી બધા ટેસ્ટ લેવા જોઈએ તો જ આપણે વાયર ત્યાર પછી જ આપણે ઇલેક્ટ્રિકલી ટેસ્ટિંગ કરવું જોઈએ ઇલેક્ટ્રિકલી સપ્લાય આપીને ટેસ્ટિંગ કરવું જોઈએ મેગરની મદદથી આપણે કન્ટિન્યુટી ટેસ્ટ લેવાની રહેશે પહેલું એટલે કન્ટિન્યુટી ટેસ્ટની મદદથી જ આપણને ખબર પડી શકે કે ઓપન છે કે નથી વાયરો સળંગ છે કે નથી વચ્ચેની બ્રેક તો નથી થઈ ગયો તેનું આપણને માલમ પડશે બીજું છે વાહક અને વાહક વચ્ચેનું ઇન્સ્યુલેશન રજીસ્ટન ટેસ્ટ પણ લેવા છે ફેઝ અને ન્યુટ્રોલ કોઈ જગ્યાએ કોઈ ટિક્સણદાર વાગી જાય ને એના લીધે કંઈ શોર્ટ સર્કિટ થતાં છે એવું તો નથી ને એની આપણને ખાતરી થઈ જશે વાહક અને અર્થ વચ્ચેનો પણ ઇન્સ્યુલેશન ટેસ્ટ લેવો જરૂરી છે પછી આપણે પોલારિટી ટેસ્ટ લેવો પણ જરૂરી છે ફેઝ વાયર ખરેખર સ્વિચ દ્વારા કંટ્રોલિંગ થતો છે કે ડાયરેક્ટ લેમ્પની અંદર આપવામાં આવલો છે આ બધા આટલા પ્રકારના ટેસ્ટ મેગરની મદદથી લીધા પછી જ તમારે ઇલેક્ટ્રિકલી સપ્લાય આપીને ટેસ્ટિંગ કરવું જોઈએ ફાયદા ફાયદાની વાત કરીએ તો સરળ તેમજ કિંમતમાં સસ્તું છે વાયરને મર્યાદિત માત્રામાં રક્ષણ પણ મળે છે કારણ કે બધી બાજુથી વાયરને રક્ષણ મળે છે કેમ કે એના કવરિંગ કરે છે એટલે સીધે સીધો કોઈ જગ્યાએ વાયર સંપર્કમાં આવતું નથી એટલે વાયરને રક્ષણ પણ મળે છે વાયરિંગ રિપેરિંગ કામ સરળતાથી થઈ શકે છે જે તે જંક્શન ઉપર આપણે ખોલીને તમે કરી શકો છો પીવીસી સ્વયં એક સારામાં સારું અવાહક હોવાથી શોખ સામે રક્ષણ પણ આપે છે બીજું ભેજવાળી જગ્યા પર પણ એ વોટરપ્રૂફિંગ પણ છે એટલે એનાથી પણ આપણને રક્ષણ મળે છે ગેરફાયદા ગેરફાયદામાં એટલું છે કે મેટલ સેડલ જો તમે વાપરેલા હોય તો લાંબે ગાળે કાટ લાગવાથી ખવાઈ જવાની શક્યતા વધી જાય છે દિવાલ સાથે જ્યારે મેટલ સેડલ જો લગાવેલા હશે તે લાંબે ગાળે ભેજના લીધે વાતાવરણના ભેજને લીધે પણ કાટ લાગીને ખવાઈ જવાની શક્યતા રહે તો એનાથી વાયરિંગ પાઇપ નબળી જવાની શક્યતા રહી છે બીજું છે પીવીસીના સેડલ લાંબે ગાળે લૂઝ થઈ જાય છે આપણે પીવીસીના જો સેડલ વાપરેલા હોય તો લાંબે ગાળે એના સ્ક્રૂ ઢીલા પડી જાય ત્યારે વાયર વાયરિંગ નબળું થવાની શક્યતા રહેલી છે આઈસીઓની વાત કરીએ તો વીસથી પચીસ વર્ષ જેટલું મકાનની લાઈફ હોય તેટલું જ લગભગ વાયરિંગની પણ આઈસીઓ હોય છે ઉપયોગ તો ઉપયોગની વાત કરીએ તો ઉપયોગની અંદર જાહેર બિલ્ડિંગો જે આપણા કોમર્શિયલ બેઝ ઉપરના જે બિલ્ડિંગો છે મોટા મોટા મલ્ટી સ્ટોર બિલ્ડિંગ છે એની અંદર પણ કોન્ક્રુટ પાઇપ વાયરિંગનો ઉપયોગ કરવામાં આવે છે હોસ્પિટલોની અંદર પણ પીવીસી કોન્ક્રુટ વાયરિંગનો જ ઉપયોગ કરવામાં આવે છે મોટા મોટા ફ્લેટની અંદર પણ આપણે પીવીસી કોન્ક્રુટ વાયરિંગનો જ ઉપયોગ કરવામાં આવે છે હાઉસ વાયરિંગની અંદર પણ ઘરની ઘરના જે વાયરિંગ છે એમાં પણ આપણે કોન્ડ પીવીસી કોન્ક્રિટ વાયરિંગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ હવે થોડા આ નિયમોના આધીન રાખીને આપણે વાયરિંગ કરવું પડે છે કેમકે વાયરિંગ કરવા માટેના જે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિલ સિટીના રૂલ્સ મુતાબિક આપણે વાયરિંગ કરવું પડે છે અને જે તે કોન્ટ્રાક્ટરને પણ આ વસ્તુની માહિતી હોવી જરૂરી છે હવે આ રૂલ્સની અંદર વાત કરીએ તો પહેલો રૂલ્સ છે વાયરિંગમાં જ્યારે ફ્લેક્સિબલ પાઇપનો ઉપયોગ કરવાની જરૂરિયાત થાય ફ્લેક્સિબલ કોન્ડ્યુટની જરૂરિયાત થાય ત્યારે તેને વધારેમાં વધારે વન પોઈન્ટ ફાઇવ મીટરના ગાડેજ ફિટ કરવી જોઈએ એમ પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ આપણે વાયરિંગમાં ઉપયોગ કરીએ છીએ પણ અમુક એવી જગ્યા પણ આવે છે કે જ્યાં ફ્લેક્સિબલ કોન્ડ્યુટનો પણ આપણે યુઝ કરવો પડે છે એ પણ પીવીસીમાંથી જ તૈયાર કરવામાં આવે છે પણ ફ્લેક્સિબલ કોન્ડ્યુટ વધારેમાં વધારે વન પોઈન્ટ ફાઇવ મીટરના ગારેજ આપણે ફિટ કરેલી હોવી જોઈએ જ્યારે વધારે લાંબા અંતરની પાઇપનો ઉપયોગ કરવો પડે ત્યારે પાઇપ જોડવા માટે ઇન્સ્પેક્શન પ્રકારના જંક્શન બોર્ડ વાપરવા જોઈએ વધારે લાંબા એટલે મોટું વાયરિંગ હોય તો એવી જગ્યાએ આપણે લાંબા ગાળા હોય તો તેવી જગ્યાએ ઇન્સ્પેક્શન ટાઈપની એસેસરીઝ એટલે કે આ જંક્શન જે બધા છે ઉપરથી ઢાંકણ વડે ખોલવામાં આવે છે એટલે કે ખોલી શકો ઉપરથી પટલું ઢાંકણ પણ લગાવીને તમે ખોલી શકો બંધ કરી શકો આમાં પણ બે પ્રકારની એસેસરીઝ આવે એક તો સાદા આવે કે જે કમ્પ્લીટલી કવરિંગ થયેલું હોય છે અને જે આપણા ઇન્સ્પેક્શન ટાઈપના આવે જે દેખી શકાય એવા ઢાકાણ સાથે ફિટિંગ કરેલા હોય છે નાના સ્ક્રૂની મદદથી વાયરિંગમાં વપરાતી પાઇપ અને તેની એસેસરીઝ તેમજ વાયર આઈએસઆઈ માર્કવાળા જ વાપરવા જોઈએ વાયર વાયર પાઇપ પણ આપણે અથવા વાયરો અને એસેસરીઝો એ બધી આપણી આઈએસઆઈ માર્કવાળી જ હોવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિસિટીને સીધે જો વાપરવામાં એમાં આપણે જો થોડી ઘણી પણ લાપરવાહી વાપરીએ તો આપણા માટે મોટો અકસ્માત પણ નીકળી શકે એટલા માટે જ ખાસ કરીને કંટ્રોલિંગ એસેસરીઝ હંમેશા જે સીધે સીધે એની અંદરથી વાયરમાંથી વીજ પ્રવાહ જે પસાર થાય છે અને એ જે કંટ્રોલિંગ એસેસરીઝ આપણે સંપર્ક આપણે સીધે સીધા સંપર્કમાં જોડાઈને ઓન ઓફ કરીએ છીએ એની હાથે એટલે એવી એસેસરીઝ હંમેશા આઈએસઆઈ માર્કવાળી જ હોવી જરૂરી છે આ જે કોન્ડ્યુટ ફાયરિંગની જે વાતો કરી છે ફરી આપણે એકવાર સંક્ષિપ્તમાં એની વાતો કરી લઈએ તો સૌ પ્રથમ તો પહેલો તો આપણે પીવીસી કોન્ડ્યુટ ફાયરિંગ કોને કહેવામાં આવે કે જે વાહકને પીવીસી કોન્ડ્યુટમાંથી સિસ્ટમેટિક રીતે વાયરની સિસ્ટમેટિક રીતે વા પીવીસી કોન્ડ્યુટમાંથી પસાર કરવામાં એટલે કે સપોર્ટ તરીકે આપણે પીવીસી કોન્ડ્યુટને વાપરવામાં આવે છે એટલે એને પીવીસી કોન્ડ્યુટ ફાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે એના માટેની જરૂરી મટીરિયલ્સ પીવીસી કોન્ડ્રિટ વાયરિંગ માટેની જરૂરિયાત મટીરિયલ્સમાં ખાસ કરીને મુખ્ય વસ્તુ આવે છે આપણે પીવીસી પાઇપ એને પીવીસી કોન્ડ્રિટ પણ કહેવાય અથવા પીવીસી પાઇપ પણ કહેવામાં આવે છે પોરી પોલીવિનાઇલ ક્લોરાઈડ માટે તૈયાર કરવામાં આવે છે બીજું આવશે છે આમાં પીવીસી એસેસરીઝ પીવીસી કોન્ડ્યુટ એસેસરીઝ જેટલા વાયરની સાઇઝ હશે પાઇપની સાઇઝ પ્રમાણે જ એસેસરીઝ પણ જે તે પાઇપમાં ફિટ થઈ શકે તે રીતે મળી શકે છે બજારમાં એમાં આપણે એસેસરીઝની વાત કરીએ તો પીવીસી એલ્બો આવે છે ટી આવે છે પછી આપણે વન વે જંક્શન બોક્સની વાત કરીએ ટુ વે જંક્શન બોક્સની વાત કરીએ થ્રી વે જંક્શન બોક્સની વાત કરી ફોરવે જંક્શન બોક્સની વાત કરી છે આપણે કફલર આવે છે જ્યાં આપણે લાઇન લંબાવવાની જરૂર પડે ત્યાં આપણે કફલરની બી જરૂર પડે છે બીજી એડિશનલ એસેસરીઝમાં મુખ્ય વસ્તુ આવે છે સેડલ સેડલ પણ આપણે પીવીસીમાં જ તૈયાર કરવામાં આવે છે એમાં બે પ્રકારના સેડલ વાપરવામાં આવે છે એક તો હુક ટાઈપના સેડલ આવે એને પ્રેસ ટાઈપ સેડલ પણ કહેવામાં આવે છે સીધે સીધા એ સિંગલ પીસમાં આવે છે હાફ રાઉન્ડમાં બનાવેલા હોય છે એના ઉપર આપણે જે ઉપરનો ભાગ ખુલ્લો હોય કે તેની અંદરથી આપણે પાઇપને ખાલી પ્રેસિંગ કરો એટલે ફિટ થઈ જશે બીજા આવશે સેડલ હોસ્પિટલ ટાઈપના સેડલ આવે કે હોસ્પિટલ ટાઈપ ચેનલમાં પણ બે બે પાર્ટમાં તૈયાર કરવામાં આવે છે એક તો બેઝ આવે છે અને ઉપરનો ક્લેમ્પ વાળો સી આકારનો ક્લેમ્પ આવે છે બેઝને પહેલાં સરફેસ સાથે આપણે ફિટિંગ કરી દઈએ અને એના ઉપર આપણે ક્લેમ્પને સ્ક્રૂની મદદથી પાઇપમાં ફિટિંગ કરવામાં આવે છે આ વરે વાયરિંગ મટીરિયલ્સની વાત કરવામાં ત્યાર પછી આવે છે વાયર વાયરની વાત કરીએ તો વાયરની અંદર આપણે પીવીસી વાયરનો વધારે ઉપયોગ કરીએ છીએ બરાબર કેમ કે હાલના યુગમાં અત્યારે બધી જગ્યાએ આપણે પીવીસી ઇન્સ્યુલેટેડ કોપર કન્ડક્ટર અથવા એલ્યુમિનિયમ વાયરનો આપણે યુઝ કરીએ છીએ અને સારામાં સારું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પણ ધરાવે છે એની અંદર બીજી એડિશનલ વસ્તુની અંદર વાત કરીએ તો બીજી અંદર કંટ્રોલિંગ એસેસરીઝ પણ આવી જાય સ્ક્રૂ અને બોર્ડ આઉટલેટ એસેસરીઝ આ બધી વસ્તુ જનરલ એસેસરીઝમાં જોડાઈ જાય છે આ બધી આપણે પીવીસી પીવીસી વાયરિંગ વિશેના મટીરિયલની વાત કરી છે ત્યાર પછી આપણે વાયરિંગ કરવાની રીત પણ જોઈ છે વાયરિંગ કરવાની રીતમાં જનરલી આપણે પહેલાં તો સૌ તો લેઆઉટ પ્લાન બનાવવું પડે લેઆઉટ પ્લાન મુજબ આપણે લાઇન ડોરીની મદદથી માર્કિંગ કરીએ છીએ માર્કિંગ કર્યા પછી ડ્રીલિંગ કર્યા પછી એના પર પાઇપ ફિટિંગ કરવામાં આવે છે પાઇપની અંદર આપણે જે તે સેડલનો ઉપયોગ કર્યા તે પ્રમાણે આપણે પાઇપ ફિટિંગ કરવું પડે છે અને પાઇપની અંદરથી જે વાયર ખેંચવાની ત્રણ રીતો વિશે પણ આપણે અભ્યાસ કર્યો ત્રણ રીતોમાં કઈ કઈ રીતો ત્રણ રીટોમાં એક તો ફિટિંગ થ્રુ સિસ્ટમ આવે છે ડ્રો ઇન સિસ્ટમ આવે છે ત્રીજો આવે છે પુસિંગ સિસ્ટમ આવે છે આમાંથી તમને જે સરળ પડે તે સિસ્ટમનો તમે ઉપયોગ કરી શકો છો વાયર ખેંચ્યા પછી જે તે આપણે કંટ્રોલિંગ એસેસરીઝ જ્યાં આપણે ફિટિંગ કરવા કનેક્શન કરવાના છે તે બોર્ડની અંદર આપણે બોર્ડ ફિટ કર્યું છે બોર્ડની અંદર એ વાયરને જે તે કંટ્રોલિંગ એસેસરી સાથે કનેક્શન કરવામાં આવે છે એ જ પ્રમાણે આપણે જંક્શનની અંદર જે વાયરો કાઢેલા છે એની અંદર આપણે હોલ્ડિંગ એસેસરીઝ સાથે કનેક્શન કરી હોલ્ડિંગ એસેસરીઝને પણ ફિટ કરી દેવામાં આવે છે અને આ પ્રમાણે કમ્પ્લીટ વાયરિંગ કામ પૂર્ણ થઈ ગયા પછી આપણે મેગનની મદદથી ટેસ્ટિંગ કરી લેવું જરૂરી છે એના પછી આપણે ફાયદા અને ગેરફાયદાની પણ વાત કરીએ તો ફાયદાની અંદર વાત કરીએ તો એમાં એક તો સરળ અને સારું વાયરિંગ છે સસ્તું પણ વાયરિંગ છે વજનમાં હલકું હોય છે એ જ પ્રમાણે ગેરફાયદાની વાત કરીએ તો ગેરફાયદાની અંદર આપણા જે જીઆઈ સેડલ જો તમે વાપરેલા હોય તો જીઆઈ સેડલ લાંબે ગાળે કાટ લાગવાને કારણે કલાસ થઈ જાય તો વાયર આખું આપણે વાયરિંગ આખું પીવીસી પાઇપ નીચે પડી જવાની શક્યતા રહી છે અને પીવીસી સેડલ લાંબે ગાળે એના સ્ક્રૂ ઢીલા પડી જાય છે સરફેસની સાથે ત્યારે પણ વાયરિંગ નબળું પડવાની શક્યતા રહેલી છે હવે આ વાયરિંગનો ઉપયોગની વાત કરીએ તો ઉપયોગ આપણે કોમર્શિયલ બેઝ ઉપર પણ કરી શકીએ છીએ હાઉસ વાયરિંગની અંદર પણ તમે કરી શકો છો આઈસીઓની વાત કરીએ તો વીસથી પચીસ વર્ષ સુધી આ વાયર વાયરિંગનો કોઈ વાંધો આવતો નથી જો આ વાયરિંગ માટે જે પાઇપ છે એસેસરીઝ છે આ બધી જો કમ્પ્લીટ આપણે આઈએસઆઈ માર્ક્સ મુજબ આપણે જો એમાં યુઝ કરેલી હશે તો આ વાયરિંગને લાંબે ગાળે સુધી વાંધો આવતો નથી હવે આ વાયરિંગની અંદર કયા કયા પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે તેની આપણે વાત ચર્ચા થોડીક કરી લઈએ તો સૌ પ્રથમ પહેલો તો પ્રશ્ન છે કે વાયરિંગ એટલે શું તો વાયરિંગ એટલે કે ઇલેક્ટ ઇલેક્ટ્રિકલ સર્કિટ આઈએસઆઈ માર્કને ધ્યાનમાં લઈ દરેક ઇલેક્ટ્રિકલ એસેસરીઝને સિસ્ટમેટિક રીતે જોડાણ કરવામાં આવે જે તે એસેસરી આપણે જે તે એસેસરીઝ સાથે એટલે કે લાઇટિંગ એસેસરી સાથે અથવા કોઈપણ ઉપકરણ સાથે સિસ્ટમેટિક રીતે જો જોડાણ કરવા માટે જોડાણ કરવામાં આવે એને આપણે વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ કોને કહેવામાં આવે છે તો પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ એટલે કે વાહકને પીવીસી કોન્ડ્યુટના સપોર્ટ વડે કંટ્રોલિંગ એસેસરીઝ અને આપણે હોલ્ડિંગ એસેસરીઝ સાથે કનેક્શન કરવા માટે વાપરવામાં આવે છે એટલે એને પીવીસી કોન્ડ્યુટ ફાયરિંગ કહેવામાં આવે છે પીવીસી ની લંબાઈ કેટલી હોય છે કેટલી લંબાઈમાં મળી શકે છે તો પીવીસી ની લંબાઈ વીસ ફૂટની હોય છે વધારેમાં વધારે અને વીસ ફૂટની લંબાઈમાં આપણને મળી શકે છે પીવીસી સી કોન્ડ્યુટ વાયરિંગની અંદર ફાયદા અને ગેરફાયદાની જણાવો તો ફાયદાની વાત કરીએ તો ફાયદાઓની અંદર છે એક તો વાયરિંગ દેખાવમાં પણ સારું છે ઇલેક્ટ્રિકલી અને મિકેનિકલી પણ એમાં થોડું પ્રોટેક્શન મળી શકે છે વજનમાં હલકું હોવાથી ઇઝીલી વાયરિંગ કરી શકીએ છીએ ખર્ચ પણ ઓછો આવે છે અને રિપેરિંગ પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ આ એના ફાયદાઓ છે જ્યારે ગેરફાયદાની વાત કરીએ તો ગેરફાયદામાં એટલી વસ્તુ છે કે એની અંદર જો જીઆઈ સેડલ જો તમે વાપરેલા હોય તો જીઆઈ સેડલ લાંબે ગાળે બહારના વાતાવરણમાં અસરને કારણે કાટ લાગી શકે અને કાટ લાગવાને કારણે જીઆઈ સેડલ ક્લાસ થઈ જાય તો એના લીધે વાયર આપણે પાઇપ નીચે પડી જવાની શક્યતા રહી શકે છે અને જો તમે પીવીસી સેડલનો ઉપયોગ કરેલો હશે તો એ ઘણી વખત અમુક લાંબે ગાળે ઢીલા પડી જવાની શક્યતા રહે તો એના લીધે પણ વાયર થોડું ફીક પડી જવાની શક્યતા રહે છે આ વાયરિંગનો જનરલી યુઝ ક્યાં કરવામાં આવે છે તો આ વાયરિંગનો જનરલી યુઝ આપણે હાઉસ વાયરિંગમાં પણ કરીએ છીએ કોમર્શિયલ બેઝ ઉપર પણ વધારે આપણે કરવામાં આવે છે મોટા મોટા શોરૂમ ફોર સિલિંગની અંદર પણ પાઇપને આપણે મૂકીને વાયરને પસાર કરાવવામાં આવે છે મોટી દુકાનોની અંદર પણ આપણે કોન્ક્રીટ ફાયરિંગનો જ ઉપયોગ કરવામાં આવે છે મોટા મોટા એપાર્ટમેન્ટ છે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે એની અંદર પણ આપણે પીવીસી કોન્ડેડ ફાયરિંગનો જ આપણે ઉપયોગ કરવામાં આવે છે આ રીત આનો આયુષ્ય કેટલું હોય છે તો જનરલી મકાનનું આયુષ્યના પ્રમાણમાં વીસથી પચીસ વર્ષ સુધી આ વાયરિંગનો કોઈ જાતનો વાંધો આવતો નથી આભાર